हेलो एवरीवन, वेलकम बैक टू माय यूट्यूब चैनल। आज आपने धोरण 9 अंग्रेजी विषय में एसे राइटिंग में अ डे इन द लाइफ ऑफ अ फायर फाइटर आ एसे विषय डिस्कशन करीशु। तो शुरू करिए एसे राइटिंग अ डे इन द लाइफ ऑफ अ फायर फाइटर। देर आर मेनी पीपल वेरी यूजफुल टू अवर सोसाइटी। सोसाइटी एटले समाज, समाज में उपयोगी होय एवा घणा बधा लोको छे। दे आर, तो आ समाज उपयोगी लोको कया कया छे? दे आर टीचर्स, डॉक्टर्स, फार्मर्स, पोलिस एंड पोस्टमेन एटसेट्रा। समाज उपयोगी होय एवा लोको कया छे? तो शिक्षको छे, डॉक्टर्स छे, खेडूतो छे, पोलिस छे, पोस्टमेन छे। एना सिवाय पण घणा बधा एवा लोको छे के जे समाजने उपयोगी होय। अ फायर फाइटर इज वन सच पर्सन। फायर फाइटर पण आवो ज एक व्यक्ति छे। बट वी नो वेरी लिटल अबाउट हिम। पण आपणे आ फायर फाइटर विशे घणो ओछू જાણીએ છીએ। ही वर्क्स रियली हार्ड। आ फायर फाइटर खूब જ सखत मेहनत करे छे। ही हेज अ शिफ्ट वाइज ड्यूटी। आ फायर फाइटर नी शिफ्ट वाइज ड्यूटी होय, एटले के केटलीक वार रात्रे ड्यूटी होय, કેટલીક વાર સવારે હોય, તો કેટલીક વાર આખા દિવસ દરમિયાનની શિફ્ટ હોય, આને શિફ્ટ વાઇઝ ડ્યુટી કહેવાય। હી ગેટ્સ અપ અર્લી। તે સવારે વહેલા જાગે છે। હી ગોઝ ટુ ધ ફાયર સ્ટેશન ઓન ટાઈમ। અને સમયસર આ ફાયર ફાઇટર ફાયર સ્ટેશને જાય છે। હી ડઝ હિઝ રેગ્યુલર ડ્રિલ્સ। અને ત્યાં જઈને એને જરૂરી એવી બધી જ કાર્યવાહી કે તમામ પ્રકારની કસરત કરે છે। He checks the firefighter vehicles. त्यारबाद he checks इले तपासु। He checks the firefighter vehicles. Firefighter vehicles ने ते चेक करे छे। And other equipments. अने ए सिवाय बाकी ना जे साधनों होए, एने पने चेक करे छे। He gets ready for any possible calamity. Calamity इतले आफत। He gets ready for any possible calamity. શક્ય હોય એવી તમામ પ્રકારની આફતો માટે તે તૈયાર હોય છે. He is ready to fight any natural calamity. અને તે કોઈ પણ કુદરતી આફતનો સામનો કરવા માટે તૈયાર હોય છે. Natural calamity એટલે કુદરતી આફત. He is ready to fight any natural calamity like fire, floods or earthquake. આ કુદરતી આફતોમાં શું આવે? તો આગ, ફ્લડ્સ એટલે પૂર, અર્થક્વેક એટલે ભૂકંપ। આવી તમામ પ્રકારની નેચરલ કેલેમિટી માટે એ હંમેશા તૈયાર હોય છે। હી સિટ્સ નિયર ટેલિફોન। તે ટેલિફોનની પાસે બેસે છે। હી ગેટ્સ ધ ન્યૂઝ ઓફ ફાયર ઇન સમ એરિયા। અને જો એને કોઈ સમાચાર મળે કે કોઈ એરિયાની અંદર, કોઈ વિસ્તારની અંદર આગ લાગેલી છે, ઇમિડિયેટલી એટલે તરત જ હી વેર્સ હિઝ યુનિફોર્મ। એનો યુનિફોર્મ પહેરે છે। સ્પેશિયલ શૂઝ, ખાસ પ્રકારના બૂટ પહેરે છે। એન્ડ હેલ્મેટ, અને હેલ્મેટ પહેરે છે। અહીંયા તમે જોઈ શકો છો કે ફાયર ફાઇટરનો સ્પેશિયલ ડ્રેસ છે। હી ગેટ્સ ઓન ધ ફાયર એન્જિન। ત્યારબાદ એ ફાયર એન્જિન ઉપર બેસે છે। ઇટ ઇઝ બ્લોવિંગ સાયરન। અને આ ફાયર એન્જિન બ્લોવિંગ સાયરન, સાયરન વગાડે છે। સો પીપલ ગીવ સાઇડ, કે જેથી રોડ ઉપર લોકો આ ફાયર એન્જિનને રસ્તો આપે। દે રીચ ધ પ્લેસ, પછી જ્યાં આગ લાગી હોય એ જગ્યાએ આ ફાયર ફાઇટર્સ પહોંચે છે। એન્ડ ધ ફાયર ફાઇટર્સ હેલ્પ ટ્રેપ્ડ પીપલ ગેટિંગ આઉટ। અને જે સ્થળે આગ લાગી હોય ત્યાં પહોંચ્યા પછી આ ફાયર ફાઇટર્સ શું કરે છે? ધ ફાયર ફાઇટર્સ હેલ્પ ટ્રેપ્ડ પીપલ ગેટિંગ આઉટ। ફસાયેલા લોકોને બહાર આવવામાં આ ફાયર ફાઇટર્સ લોકોને મદદ કરે છે। દે સેટ ધેર બિગ લેડર્સ, લેડર્સ એટલે નિસરણી કે સીડી। પછી આ ફાયર ફાઇટર્સ મોટી નિસરણી લગાડે છે, સીડી લગાડે છે, એન્ડ થ્રુ વોટર ઓન ફાયર। અને અગ્નિ ઉપર આગ પાણી ફેંકે છે। એન્ડ થ્રુ વોટર ઓન ફાયર, અને આગ લાગી હોય એના ઉપર પાણી છાંટે છે। દે હેવ બિગ વોટર હોઝિસ।
આ ફાયર ફાઈટર્સ પાસે મોટી પાણીની પાઇપ હોય છે આને વોટર હોઝિસ કહેવાય. દે ડુ નોટ હેઝિટેટ ટુ પુટ ધેર લીવ્સ ઇન ડેન્જર ફોર અવર સેફ્ટી. હેઝિટેટ એટલે ખચકાવું. દે ડુ નોટ હેઝિટેટ, આ ફાયર ફાઈટર્સ જરા પણ ખચકાતા નથી. ટુ પુટ ધેર લીવ્સ ઇન ડેન્જર ફોર અવર સેફ્ટી, આપણી સલામતી માટે આ ફાયર ફાઈટર્સ પોતાના જીવનને જોખમમાં મૂકે છે અને આમ કરતા તેઓ જરા પણ ખચકાતા નથી. દે પુટ આઉટ ધ ફાયર. પુટ આઉટ એટલે ઓલવી નાખવું. આ ફાયર ફાઈટર્સ આગને ઓલવી નાખે છે. દે ગેટ ટાયર્ડ. આવા કામ દરમિયાન આ ફાયર ફાઈટર્સ થાકી જાય છે, બટ દે આર હેપી, પણ તેઓ ખુશ હોય છે. ધસ એટલે આ રીતે, અ ફાયર ફાઈટર ઇઝ રિયલી અ યુઝફુલ મેમ્બર ઓફ અવર સોસાયટી. અને આ રીતે આ ફાયર ફાઈટર આપણા સમાજનું ખૂબ જ ઉપયોગી સભ્ય છે. વી શુડ રિસ્પેક્ટ હિમ. આપણે આ ફાયર ફાઈટરનું રિસ્પેક્ટ કરવું જોઈએ, માન આપવું જોઈએ. આ સાથે આ એસે અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી થશે. થેન્ક યુ.